નમસ્કાર મિત્રો, લર્ન ગુજરાતી મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો છે ઇન્કમ ટેક્સ ઈ ફાઇલ કેવી રીતે કરવું. રિટર્ન તમે જે બહાર ભરાવો છો એ રિટર્ન તમે ઘરે જાતે પણ ભરી શકો છો અને એ પણ ઓનલાઈન ઘેર બેઠા એકદમ મફત, કોઈ ચાર્જ નથી અને એકદમ ઇઝી સરળ રીતે હું સમજાવું છું. વિડીયો છેક સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે સ્ટેપ બાય સ્ટેપ ક્યાંય ભરવામાં ભૂલ ના થાય. શરૂઆત કરીએ. રિટર્ન ફાઇલ કેવી રીતે કરવું ITR 1 ઘેર બેઠા. સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઉં છું. ક્રોમ ઉપર આપણે લખીશું ઇન્કમ ટેક્સ. લખતાની સાથે અહીંયા ઈ ફિલિંગ હોમ પેજ, એની ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે મિત્રો એની જે મેઇન સાઇટ છે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા ઈ ફિલિંગ government.in, અહીંયા તમે જોઈ શકો છો July 31, 2018 ડ્યુ ડેટ છે. એનો મતલબ કે જે ઇન્ડિવિજ્યુઅલ છે, જે સેલેરી પર્સન છે, એના માટે 31 જુલાઈ આપણે ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે. અને જો ડ્યુ ડેટ ચૂકી ગયા તો આપણને 5000 રૂપિયા ડન છે, એટલે આપણે 31 જુલાઈ પહેલાં આ કામ કરવાનું છે. તો હું ઘેર બેઠા તમે સરળ રીતે આ કામ કરી શકો છો. તો શરૂઆત કરીએ. અહીંયા 3 પોર્શન છે, એમાંથી આપણે જે પહેલા 2 પોર્શન છે એમાં જ કામ કરવાનું છે. રજીસ્ટર યોર સેલ્ફ હું અહીંયા ક્લિક કરું છું. સૌપ્રથમ જો તમે આમાં રજીસ્ટર ના હોય તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. સિલેક્ટ યુઝર ટાઈપ એટલે તમે પોતે વ્યક્તિગત છો એટલે ઇન્ડિવિજ્યુઅલ. કન્ટિન્યુ કરશો એટલે સેકન્ડ પેજ ઉપર આ સ્ટેપ 1 આવ્યું. પ્લીઝ પ્રોવાઈડ ધ બિલોઝ એઝ પર પાન. પાનમાંથી જોઈને તમારી આ બધી વિગતો ભરવાની છે. પાન કાર્ડ નંબર અહીંયા લખશો, અહીંયા સરનેમ લખશો, અહીંયા મિડલ નેમ એટલે કે ફાધર નેમ લખશો, અહીંયા ફર્સ્ટ નેમ એટલે કે તમારું પોતાનું નામ લખશો. ડેટ ઓફ બર્થ અહીંયા બાજુમાંથી સિલેક્ટ કરીને કરવાની છે તમારે. ડેટ ઓફ બર્થ પતી ગયા પછી રેસિડેન્ટ સ્ટેટસ એટલે કે રેસિડેન્ટ ઉપર ક્લિક કરીને ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ કરશો એટલે રજીસ્ટ્રેશન ફોર્મ આવશે. એની વિગતો પૂરી થઈ ગયા પછી સ્ટેપ 3 રજીસ્ટ્રેશન વેરિફિકેશન, તમારો આધાર કાર્ડ અને મોબાઈલ OTP એ બધું વેરિફિકેશન થશે, મેઇલ ID ને બધું. એના પછી તમને સ્ટેપ 4 રજીસ્ટ્રેશન સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયા પછી, ચારે ચાર સ્ટેપ થઈ ગયા પછી તમે અહીંયા લોગિન કરી શકો છો. લોગિન કરવા માટે ફરીવાર આપણે હોમ ઉપર જશું. અત્યારે હાલ હું રજીસ્ટર્ડ છું એટલા માટે સીધું લોગિન કરીશ. આ સ્ક્રીન આવે છે અને આપણે બંધ કરીશું. લોગિન હિયર, રજીસ્ટર્ડ યુઝર જે હોય અહીંયા લોગિન થઈ શકે છે, ના હોય એ શરૂઆતમાં રજીસ્ટર યોર સેલ્ફ કરી શકે. લોગિન હિયર લોગિન કરશું. લોગિનમાં અહીંયા 2 વિગતો પૂછે છે, યુઝર આઈડી અને પાસવર્ડ. યુઝર આઈડી એટલે મિત્રો તમારો પાન કાર્ડનો નંબર, કેપિટલ લેટર્સમાં આપણે લખીશું. હું મારો પાન કાર્ડ નંબર લખું છું. ત્યારબાદ પાસવર્ડ લખવાનો છે. પાસવર્ડ મિત્રો યાદ રાખજો કે કેપિટલ લેટર, થોડા સ્મોલ લેટર, પછી કોઈ @ એવી કોઈ સાઇન લઈએ અને નંબરિંગ. તો આવા 4 કોમ્બિનેશન કરીને અને તમે પાસવર્ડ બનાવશો તો એ સ્ટ્રોંગ રહેશે. અહીંયા તમારે ઉપર જે કેપ્ચા કોડ છે એ અહીંયા કેપ્ચા કોડ લખવાનો છે. અહીંયા આ જે ઉપર લખેલો છે એ હું અહીંયા લખું છું. ઓકે, આ 3 વિગતો ભર્યા પછી આ અથવા છે, એનો મતલબ કે જે વિઝ્યુઅલી ચેલેન્જ, જે ચેલેન્જેબલ યુઝર છે તો એને રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલ ઉપર OTP આવશે. આ કેપ્ચા કોડ નાખવાને બદલે એને રિક્વેસ્ટ OTP એટલે કે OTP એ મોબાઈલ ઉપર આવે એને જનરેટ અહીંયા કરવાનો અને લખવાનો છે. ત્યાર પછી લોગિન કરી શકશે. આપણે અહીંયા વિઝિબલ છે એટલા માટે આ 3 સ્ટેપમાં અહીંયા પૂરું થઈ જશે, સીધું લોગિન. આ તમારું હોમ પેજ આવ્યું, તમે વાંચી શકો છો. વિરલ કુમાર, લલિત કુમાર ગજ્જર, ઇન્ડિવિજ્યુઅલ. બીજું મિત્રો યાદ રાખજો કે આ એક સેશન પૂરું કરે છે, આ સેશન ટાઈમર છે. સેશન ટાઈમર તમે જોયું અહીંયા 15 મિનિટથી સ્ટાર્ટ થઈ જાય. આ જે પેજ છે 15 મિનિટ સુધી તમારું ખુલ્લું રહેશે અને એમાં જે પણ કામ છે એ પતાવવાનું છે અને પછી તમારે પાછું સેવ કરવાનું છે. સેવ કરશો એટલે પાછું આ ટાઈમર ફરીવાર સ્ટાર્ટ થશે. એ ટૂંકમાં 15 મિનિટની અંદર તમારા કામ કરવાનું છે. પણ જ્યારે જ્યારે તમે સેવ કરશો ત્યારે રિસેટ થઈને ફરી 15 મિનિટ આપશે, એટલે સેવ કરવાનું ભૂલતા નહીં. જો સેવ નહીં કરો તો તમારો અહીંયા ટાઈમિંગ પૂરો થઈ જશે તો કામ અધૂરું રહી જશે.
શરૂઆત કરીએ. હવે મારું ડેશબોર્ડ છે. ડેશબોર્ડમાં અહીંયા બે વિગતો આવે છે, ફિલિંગ ઇન્કમટેક્સ રિટર્ન એન્ડ વ્યૂ રિટર્ન્સ. પહેલાં તમારું વ્યૂ રિટર્ન્સ કરશું આપણે, એટલે કે જે આપણે રિટર્ન ફાઇલ કર્યા છે એ અહીંયા બતાવશે. આ તમારો પાન કાર્ડ નંબર. અહીંયા શું તમારે જોવું છે? તો આપણે ઇન્કમટેક્સ રિટર્ન જોવા છે. સબમિટ. એટલે મિત્રો, અહીંયા તમારા જેટલા જૂના ઓરિજિનલ આપણે જે ફાઇલ કરેલા છે એ ITR 1 બતાવશે, 15, 16, 17 અને 17-18. હવે અત્યારે હું 18-19 માટે ભરવા જાઉં છું, બરાબર. એની પ્રોસેસ આપણે જોઈ લઈએ, પણ 17-18 સુધી આપણે ભરેલા છે. બીજું મિત્રો યાદ રાખવાનું છે, આ જે છે એ એસેસમેન્ટ યર છે 17-18. હવે અત્યારે આપણે હાલ 17-18માં જ વાત કરી રહ્યા છે, એટલે 17-18 એ નાણાકીય વર્ષ ગણાશે. અને હું ભરવા જાઉં છું 18-19 માટે, એનો મતલબ કે એસેસમેન્ટ યર 18-19 કહેવાશે. ફરી હું ડેશબોર્ડ ઉપર જઈશ. બીજું મિત્રો, થોડી થોડી વિગતો અહીંયા સમજાવી દઉં. આ ડેશબોર્ડ છે, આ ફિલિંગ ઓફ ઇન્કમટેક્સ રિટર્ન. તમે રિટર્ન ફાઇલ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું. માય એકાઉન્ટમાં તમે જોશો તો અહીંયા વ્યૂ ફ્રોમ 26 AS ટેક્સ ક્રેડિટ. તમારો કોઈ TDS કપાયો હોય તો તમે અહીંયા તમે શો કરી શકો છો, બરાબર. એ બાય ડિફોલ્ટ તમારે અહીંયા શો થશે, તમારે જોઈ લેવું પડશે. તો અત્યારે હું તો પહેલાં તમને માય એકાઉન્ટમાં જઈને વ્યૂ ફ્રોમ 26 AS ટેક્સ ક્રેડિટ કેવી રીતે જોવી એ પહેલાં સમજાવી દઉં. અહીંયા કંઈ જ કરવાનું નથી, માત્ર ખાલી કન્ફર્મ કરવાનું છે, કારણ કે આ તમને બીજા પેજ ઉપર લઈ જશે. તો અહીંયા તમે ટ્રેસીસ, એની જે સાઇટ છે TDSની, એના ઉપર આવી ગયા. અહીંયા એક જે પોપઅપ બતાવે છે એમાં ખાલી માત્ર આઈ એગ્રી કરવાનું છે, અને પછી અહીંયા પ્રોસીડનું બટન દબાવીશું. એના પછી તમે અહીંયા નીચે લાઇન વાંચી શકો છો, ક્લિક વ્યૂ ટેક્સ ક્રેડિટ ફોર્મ 26 AS ટુ વ્યૂ ધ ફોર્મ 26 AS. એટલે માત્ર અહીંયા ખાલી ક્લિક કરવાની છે, એટલે તમારું 26 AS જેટલી ક્રેડિટ બતાવતા હશે બતાવશે. અહીંયા મિત્રો એસેસમેન્ટ યર લખવું પડશે આપણે, કે કયા એસેસમેન્ટ યર માટે આપણે વાત કરી રહ્યા છે. અત્યારે 18-19 માટે વાત કરું છું. અને વ્યૂ એઝ HTML, એટલે અહીંયા બતાડશે આપણને. અને વ્યૂ કરશું. વ્યૂ કરશો એટલે મિત્રો નીચે તમારો ટેક્સ જેટલો કપાયો હોય એ અહીંયા બતાવશે તમને. આ જોઈ શકો છો તમે મારું ટેક્સ ડિડક્ટેડ સોર્સ, એટલે કે TDS. TDS જો મારા સેલરીમાંથી કપાયો હોય તો અહીંયા બતાવશે, બરાબર, શો કરશે. એ આપણે જોઈ લેવાનું છે, બ્લુ લાઇન છે એની અંદર શો કરશે, પણ અત્યારે 00 છે. મારો કોઈ એવો TDS કપાયો નથી, બરાબર, અને અહીંયા શો નથી કરતો. ઓકે, કંઈ વાંધો નહીં. આ આપણે જો PDFમાં તમારે જોતું હોય TDS સર્ટિફિકેટ, તો અહીંયા એક્સપોર્ટ એઝ PDF કરશો એટલે તમને આ TDSનું સર્ટિફિકેટ તમને જે તે સાલનું જે તે એસેસમેન્ટ યરનું મળી જશે. ઓકે, હવે મિત્રો આને હું ક્લોઝ કરું છું આ ટેબને. આપણે હતા ત્યાં ને ત્યાં આવી ગયા પાછા માય એકાઉન્ટમાં. માય એકાઉન્ટમાં આપણે વ્યૂ ફોર્મ 26, વ્યૂ ઈ ફીલ રિટર્ન ફોર્મ્સ, તમે જે ઈ ફાઇલ કરેલા હોય જે અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે એ બધા તમે રિટર્ન ફાઇલ તમને અહીંયા જોવા મળશે. ટેક્સ ક્રેડિટ જો મિસમેચ હોય તો તમે અહીંયા શો કરી શકો છો. ઈ વેરીફાઈ રિટર્ન, તમારું જે રિટર્ન ભરી ગયા પછી આપણે વેરીફાઈ કરવાનું હોય છે, પણ વેરીફાઈ બે રીતે થાય, એક બેંગ્લોર મોકલીને હાર્ડ કોપી, અને બીજું અહીંયા સોફ્ટ કોપીમાં ઈ વેરીફાઈ તમારા આધાર કાર્ડથી તમે કરી શકો. તો આપણે બેંગ્લોર નહીં મોકલીએ, પણ અહીંયા ઈ વેરીફાઈ આપણે આધાર OTPથી કરી લઈશું, બરાબર. બીજા બધા છે, સર્વિસ રિક્વેસ્ટ છે ને બધું છે અલગ અલગ, પણ આપણે મિત્રો અત્યારે સમજવાનું છે એ મેં સમજાવી દીધું તમને. ઈ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો ઇન્કમટેક્સ રિટર્ન જે આપણે ફાઇલ કરવાનું છે. ઈ પ્રોસેડિંગમાં જવાની જરૂર નથી, આ બધા કોમન છે બધું. પ્રોફાઇલ સેટિંગમાં તમે અહીંયા માય પ્રોફાઇલ કરીને તમે માય પ્રોફાઇલ જોઈ શકો છો. માય પ્રોફાઇલમાં તમને ચાર પોર્શન આપશે, એક પાન ડિટેલ્સ. પાન ડિટેલ્સમાં તમે અહીંયા જોઈ શકો છો તમારું જે એડ્રેસ આ તે ઇન્ડિવિજ્યુઅલ તમારી પાનમાં જે ડિટેલ બતાડે છે. બીજું અગત્યનું મિત્રો જ્યુરિડિક્શન છે, કે તમારા કયા જ્યુરિડિક્શનમાં આ પાન કાર્ડની ડિટેલ્સ આવે છે. ત્યાં વોર્ડ નેમ જે છે એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે તમે કયા જ્યુરિડિક્શનમાં આવો છો, કયા AO નંબરમાં આવો છો, કયા રેન્જ કોડમાં આવો છો, AO ટાઈપ શું છે, એરિયા કોડ ટાઈપ, તો એ ક્યાંય શોધવાની જરૂર નથી. માત્ર અહીંયા પાન ડિટેલ્સ પહેલા પોર્શનમાં જશો તો બધી તમને વિગતો જોવા મળશે. બીજું તમારું એડ્રેસ હાલ, તો એડ્રેસ ઉપર ક્લિક કરશો એટલે તમને આ લેટેસ્ટ એડ્રેસ તમારું બતાવી દેશે. આ એડ્રેસમાં જો કોઈ ભૂલચૂક હોય તો તમે અહીંયા એડિટ કરીને એ સુધારી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ પણ તમને અહીંયા આપી દીધેલ છે. ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે રેસિડેન્શિયલ એડ્રેસ છે
રેસિડેન્શિયલ તમે ક્લિક કરશો, પ્રાઇમરી મોબાઈલ નંબર એટલે કે તમારો જે તમે જે પોતે વાપરતા હોય એ પ્રાઇમરી મોબાઈલ નંબર બિલોંગ્સ ટુ એટલે કે આ કોણ વાપરે છે, તો એ સેલ્ફ આપણે પોતે વાપરીએ છીએ. આમાં જો કોઈ પણ સુધારો કરવો હોય તો અહીંયા એડિટ કરીને ફરીવાર કરી શકો છો, પણ આ પ્રાઇમરી કોન્ટેક્ટ છે એનો મતલબ કે જ્યારે પણ ઓટીપીની વાત આવે અથવા તો મેલ મોકલવાની વાત આવે ત્યારે આ મોબાઈલ નંબર અને આ મેલ આઈડી પ્રાઇમરી મેલ આઈડી આ બંને ઉપર જ જશે અને આ બંને કોણ વાપરે છે, સેલ્ફ. ક્લિયર? એના પછી છે સેકન્ડરી કોન્ટેક્ટ. જો તમારો કદાચ આ મોબાઈલ નંબર અથવા આ મેલ આઈડી જો કરપ્ટ થઈ જાય અથવા તો કોઈ વખત મિસમેચ આવે તો આ બે સિવાય જો તમારે વધારાનો રાખવો હોય તમે મોબાઈલ નંબર અહીંયા લખી શકો છો, એ કોણ વાપરે છે એ પણ લખી શકો છો, સેકન્ડરી મેલ આઈડી અને સેકન્ડરી ઈમેલ આઈડી કોણ વાપરે છે. તો મિત્રો આ વિગતો તમે અહીંયાથી ફરીવાર સુધારી શકો છો અને મૂકી શકો છો. આધાર ડિટેલ્સ તમારો આધાર નંબર જે છે અહીંયા બતાવશે અને આધાર સ્ટેટસ એનો મતલબ કે તમે પાન કાર્ડ સાથે ઓલરેડી આધાર લિંક છે. તો આટલી ચાર વિગતો મારી પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો. બીજું ચેન્જ પાસવર્ડ. ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશો તો મિત્રો જે શરૂઆતમાં લોગિન પાસવર્ડ મેં તમને કીધું એ, તો શરૂઆતમાં તમારે કરંટ પાસવર્ડ જે છે એ નાખવો પડશે, પછી ન્યૂ પાસવર્ડ એને જ પાછો કન્ફર્મ કરવાનો છે, અને મેં તમને કીધું એમ મિત્રો મિનિમમ 8 લેટર જોઈશે. 8 થી 14 લેટરમાં તમે એવી રીતે સેટ કરશો, એક અપર કેસમાં હોય એક લોઅર કેસમાં હોય, થોડા નંબર હોય અને એટ ધ રેટ એવી કોઈ સાઇન હોય, તો આવું કોમ્બિનેશન બનાવશો તો એ સ્ટ્રોંગ પાસવર્ડ રહેશે. ઓકે, અત્યારે આપણે આટલું શીખવાનું છે. અને મિત્રો આમાં જો લિંક આધાર કરવું હોય તો પ્રોફાઇલ સેટિંગ્સમાં છેલ્લે છે લિંક આધાર. હું લિંક આધાર ઉપર ક્લિક કરીશ. જો મારું આધાર કાર્ડ લિંક નહીં હોય તો એ મને તમને આગળ પ્રોસેસ બતાવશે, પણ અહીંયા મને મેસેજ આપી દીધો કે યોર પાન ઇઝ લિંક ટુ આધાર નંબર સો એન્ડ સો. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ આજની. તમે જુઓ કે જ્યારે જ્યારે હું અહીંયા ક્યાંક ક્લિક કરું છું ત્યારથી મારી 15 મિનિટ ચાલુ થઈ જાય છે. ઓકે, આ છે સેશન ટાઈમર. હાલ આપણે ઈ ફાઇલમાં જશું અને ઇન્કમ ટેક્સ રિટર્ન એની ઉપર ક્લિક કરીશું. તો અહીંયા તમે જુઓ ITR 1, ક્લિક હિયર ટુ ઓપન યોર સેવ ડ્રાફ્ટ. 18-19 માટે આપણે એસેસમેન્ટ માટે ભરીએ છીએ. તો શરૂઆત કરીએ ઇન્કમ ટેક્સ, ફ્રેશ ઇન્કમ ટેક્સ રિટર્ન. અત્યારે હાલ મેં એક ડ્રાફ્ટ બનાવેલો એટલે એમાં જતા નથી, પણ આપણે ફ્રેશ ફાઇલ કરીએ છીએ એટલે હું ક્લિક હિયર કરીશ. તો શરૂઆતમાં તમારું જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ઈ ફાઇલ કરવા જાઓ ત્યારે આ રીતે બતાવશે પહેલું પેજ. એમાં પાન કાર્ડ તમારો બાય ડિફોલ્ટ હશે, એસેસમેન્ટ યર તમારે બતાવવાનું છે. તો અત્યારે હાલ આપણે 17-18માં કામ કરી રહ્યા છે, 17-18 નાણાકીય વર્ષ, એના માટે 2018-19 જે છે એ એસેસમેન્ટ યર ગણાશે, એની ઉપર ક્લિક કરીશું. ITR ફોર્મ નેમ, આપણે સેલરીડ પર્સન છે ગવર્મેન્ટ ટીચર છીએ તો ITR 1. સબમિશન મોડ એટલે બે પ્રકારે તમે અહીંયા સબમિશન કરી શકો છો. અપલોડ XML એટલે કે XML એક યુટિલિટી આવે છે, સોફ્ટવેર આવે છે, એની અંદર તમે આખું રિટર્ન કમ્પ્લીટ ડિટેલ ભરીને અને અહીંયા તમે XML ફાઇલ અપલોડ કરી શકો છો. અને બીજું તમે જાતે જ પ્રિપેર એન્ડ સબમિટ ઓનલાઈન તમે ઓનલાઈન અપલોડ કરી શકો છો. અત્યારે હાલ આપણે ડેટા ડાયરેક્ટ ઓનલાઈન કરીએ છીએ એટલે પ્રિપેર એન્ડ સબમિટ ઓનલાઈન. આટલું કરશો એટલે નીચે તમને થોડા ટિક માર્ક કરશે. ઓકે, ટિક માર્કમાં કયા કયા ફિલ્ડ તમારે બાય ડિફોલ્ટ જોઈએ છે એનો મતલબ એ એમ કહે છે કે ફિલ્ડ જે છે આ બધા તમને આપ્યા છે એમાંથી તમારે બાય ડિફોલ્ટ પ્રી ફિલ્ડ શું જોઈએ છે, જાતે ડેટા ભરી દેશે, તમારે ડેટા ભરવાનો રહેશે નહીં. તો મારે એમ્પ્લોય કેટેગરી જોઈએ છે એટલે અહીંયા ક્લિક કરીશ. આ બે આપણે ક્લિક કરવાના નથી, સેલરી પર્સન માટે લાગુ પડતી નથી. ટાઈપ ઓફ હાઉસ પ્રોપર્ટી, બાકીની બધી તો આ બધી પ્રી ફિલ્ડ વિગતો આવી જશે એટલા માટે હું અહીંયા ક્લિક કરીશ. હવે મિત્રો સિલેક્ટ વન ઓફ ધ બિલો ઓપરેશન વેરીફાય યોર ઇન્કમ ટેક્સ રિટર્ન. એમ કહે છે કે આ બે ઓપ્શન અથવા તો આ ત્રીજું ઓપ્શન, આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરો એ તમારી વેરિફિકેશન માટે. જ્યારે રિટર્ન ફાઇલ થઈ ગયા પછી આપણે વેરીફાઈ કરવું પડે છે, બરાબર? તો જો તમે અહીંયા ક્લિક કરશો તો એનો મતલબ એમ છે કે બેંગલુરુ આ જે ડિપાર્ટમેન્ટનું જે એડ્રેસ લખેલું છે, સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેંગલુરુ, આ એડ્રેસ ઉપર તમારે એની હાર્ડ કોપી મોકલવાની રહેશે. એ આપણે નથી કરવી, પણ અત્યારે આપણે હાલ આધાર ઓટીપીથી ઈ વેરીફાઈ કરી દઈશું. તો અહીંયા ક્લિક કરીશું, એના પછી લાસ્ટમાં અહીંયા છે આઈ વોન્ટ ટુ યુઝ હિન્દી ફોર્મ, એમાં આપણે ક્લિક કરશું નહીં. જો તમારે હિન્દીમાં ફોર્મ જોતું હોય તો અહીંયા ક્લિક કરશો. અત્યારે આપણે કરતા નથી, માત્ર હું એક વેરીફાઈ માટે આધાર ઓટીપી કર્યું. કન્ટિન્યુ.
આટલું કર્યા પછી મિત્રો તમે અહીંયા ધ્યાન આપો, એસેસમેન્ટ યર આઈટીઆર 1 2018-19 માટેની પ્રોસેસની પહેલી વિગત આવી ગઈ મિત્રો. આમાં 1, 2, 3, 4, 5 અને 6 વિગતો છે, 6 અલગ અલગ સેક્શન છે. તો સૌ પ્રથમ ઇન્સ્ટ્રક્શન જે છે એ વાંચી લીધા પછી તમે સેવ ડ્રાફ્ટ કરશો. જેવો સેવ ડ્રાફ્ટ કરશો એટલે 15 મિનિટ પછી આપણે સેશન ચાલુ થઈ ગઈ. મિત્રો ખાસ યાદ રાખો કે આખું એક સેક્શન પતે વિગતો પૂરી થાય એટલે સેવ ડ્રાફ્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગમે ત્યારે લાઇટ જાય, આ જાય, તે જાય તો તમારે શું થાય, અહીંયા સેશન પણ પતે નહીં અને લાઇટ જાય તો પણ આ માહિતી આપણી ફિલઅપ રહે. અહીંયા યોર ડ્રાફ્ટ ઇઝ સેવ સક્સેસફુલી, એનો મતલબ કે આ પહેલી ડિટેલ આપણી વાંચેલી સેવ છે. ઓકે, પાર્ટ એ જનરલ ઇન્ફોર્મેશન. જનરલ ઇન્ફોર્મેશન મિત્રો ખાસ જોઈ લેવી, આ જે આપણે આગળ પ્રીફિલ જે ટીક કરી એના કારણે બધી ડિટેલ ભરેલી આવી, તો જોઈ લેવાનું. અહીંયા કોઈ આપણી માહિતી મિસમેચ નથી ને, બરાબર. પાન કાર્ડ નંબર, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, આપણો આધાર નંબર. આધાર નંબર ના હોય તો મિત્રો તમે અહીંયા એનો આધાર એનરોલમેન્ટ આઈડી પણ અહીંયા નાખી શકો છો. ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, આપણો પ્રાઇમરી નંબર, પ્રાઇમરી ઈમેલ એડ્રેસ, અહીંયા આપણો બ્લોક નંબર, અહીંયા આપણું એડ્રેસ પ્રૂફ, અહીંયા પિનકોડ નંબર, ગુજરાત. આટલી ડિટેલ ચેક કર્યા પછી નીચે જઈશું બીજા પોર્શનમાં. એમ્પ્લોયર કેટેગરી, એટલે અહીંથી આપણે કેટેગરી સિલેક્ટ કરીશું. હાલ હું ગવર્મેન્ટ ટીચર છું તો ગવર્મેન્ટ માટે ક્લિક કરીશું. કોઈ બીજા સેક્શનમાં હોય તો આપણે તમે એ રીતે કરશો. અત્યારે હાલ ગવર્મેન્ટ ટીચર માટે ગવર્મેન્ટ. બીજું રિટર્ન ફિલ્ડ, તમે અત્યારે આ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો એ કયા નંબરનું કરી રહ્યા છો, એનો મતલબ કે 11 નંબર જે છે એ વોલન્ટરી ઓન ઓર બિફોર ધ ડ્યુ ડેટ અંડર સેક્શન 1391, એનો મતલબ કે તમે બિફોર ડ્યુ ડેટ એટલે કે 31/7 પહેલાં જો તમે ભરતા હોય, રિટર્ન ફાઇલ કરતા હોય, તો મિત્રો અહીંયા 11 નંબર આપણે દબાવીશું. બીજું છે વોલન્ટરી આફ્ટર ધ ડ્યુ ડેટ અંડર સેક્શન 1394, એનો મતલબ કે ડ્યુ ડેટ પછી ભરીશું તો આપણે 12 નંબર ટિક કરવાનું છે, બરાબર. અને મિત્રો 11 અને 12 નંબર સમજી ગયા. હવે જો તમે ઇન્કમટેક્સ ભરવામાં કોઈ ભૂલ કરી ફોર્મ ભરવામાં અને તમને લાગ્યું કે હા મારાથી અહીંયા ભૂલ થઈ ગઈ, તો કોઈ ગભરાવાની વાત નથી, પણ તમે એના બદલે રિવાઇઝ રિટર્ન અંડર સેક્શન 1395 ભરી શકો છો. એનો મતલબ કે જ્યારે એક વખત આ 11 નંબરથી આપણે ફોર્મ ભરી દીધું, સેવ થઈ ગયું, બધું થઈ ગયું, આપણે ત્યાં મોકલી પણ દીધું અને પછી તમને એમ લાગ્યું કે હા મારાથી તો આ રિટર્ન ભરવામાં ભૂલ થઈ ગઈ, અહીંયા રકમમાં આ રહી ગયું છે, તો કંઈ વાંધો નહીં. તમે ફરીવાર જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે અહીંયા આપણે ફરીવાર અહીંયા આ નહીં દબાઈએ પણ 17 નંબર રિવાઇઝ કરીશું. અહીંયા જેવું રિવાઇઝ દબાવશો એટલે સામે મિત્રો અહીંયા વેધર ઓરિજિનલ ઓર રિવાઇઝ તમને બે ઓપ્શન પૂછે છે, તો અહીંયા તમે જેવું રિવાઇઝ દબાવશો એટલે અહીંયા રિવાઇઝ આવી જશે. એનો મતલબ કે જ્યારે ભૂલ પડી હોય અને તમે રિવાઇઝ રિટર્ન ભરો છો ત્યારે મિત્રો આ કદી નથી દબાવવાનું, તો ત્યારે રિવાઇઝ જ તમે કરશો. ઓકે, અત્યારે હાલ આપણે ફ્રેશ રિટર્ન ભરી રહ્યા એટલે 11 નંબર જેવું કરશો એટલે અહીંયા બતાવશે જ, અને બે ઓપ્શન છે ઓરિજિનલ ઓર રિવાઇઝ. અત્યારે આપણે ઓરિજિનલ ભરી રહ્યા છે અને બી ડ્યુ ડેટ પહેલા એટલે 11 નંબર. અહીંયા મિત્રો કોઈ વિગત ભરવાની નથી. પોર્ટુગીઝ સિવિલ કોડ એ આપણા કેસમાં નો જ આવે છે સેવ ડ્રાફ્ટ. તો મિત્રો અહીંયા આટલી વિગત પાર્ટ એ જનરલ ઇન્ફોર્મેશન આપણે જોઈ લીધી. કોમ્પિટિશન ઓફ ઇન્કમટેક્સ, હવે મિત્રો અહીંયા અલગ અલગ પાર્ટ છે, B1, B2, B3, B4. આપણી 4 પ્રકારની અલગ અલગ પ્રકારની ઇન્કમ છે, સમજી લઈએ. પહેલી જે ઇન્કમ છે એ સેલેરી, એક્સક્લુડિંગ ઓલ એલાઉન્સીસ, પ્રિક્સ્યુસાઇડ્સ એન્ડ પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલેરી, એનો મતલબ કે પગાર ઉપરાંતના જે ભથ્થા છે એ તમામ સિવાયની સેલેરી એટલે કે બેઝિક સેલેરી, માત્ર અહીંયા બેઝિક સેલેરી તમારે નાખવાની રહેશે. બેઝિક સેલેરી નાખ્યા પછી અહીંયા એલાઉન્સીસ નોટ એક્ઝેમ્પ્ટ, જે એલાઉન્સીસ આપણને એક્ઝેમ્પ્ટ નથી એ મિત્રો અહીંયા લખશું, જેમ કે HRA, આપણા કેસમાં HRA વધારે હોય છે એટલે એલાઉન્સીસ નોટ એક્ઝેમ્પ્ટ HRA. વેલ્યુ ઓફ રિસર્ચ સાઇટ્સ એ આપણે જો ફોર્મ 16માં બતાવેલી હોય તો અહીંયા લખવાની છે. પ્રોફિટ્સ ઇન લ્યુ સેલરી એ પણ જો ફોર્મ 16માં આપણને બતાવેલું હોય તો અહીંયા લખવાનું રહેશે. ડિડક્શન અંડર 16, તો અહીંયા મિત્રો ડિડક્શન એટલે એવી કપાતો કે જે આપણને ઇન્કમટેક્સમાં બાદ મળે છે, જેમ કે પ્રોફેશનલ ટેક્સ જે આપણી સેલરીમાં કપાયો હોય તો પ્રોફેશનલ ટેક્સ ઓલરેડી તમે ટેક્સ ચૂકવી દીધો છે તે ડિડક્શન છે. તો અહીંયા ડિડક્શનમાં તમે અહીંયા પ્રોફેશનલ ટેક્સની રકમ ભરશો જે આપણને
ફોર્મ 16 માં બતાવેલું હશે. અને ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ સેલરી, એનો મતલબ કે આ બધાનું ટોટલ 1 થી લઈને આ 5 કેટેગરીનું બધાનું ટોટલ અહીંયા 6 નંબરમાં આવી જશે. એટલે ઇન્કમ ચાર્જેબલ, તમારું જે ચાર્જેબલ ઇન્કમ છે આ બધા પછી એ અહીંયા આવશે. ફરીવાર મિત્રો, 1, 2, 3, 4 આ ચારેનો સરવાળો થશે, એમાંથી 5મા નંબરની વિગત ડિડક્શન એટલે કે પ્રોફેશનલ ટેક્સ બાદ થશે, અને પછીની જે આવક છે એ અહીંયા બતાવવાની રહેશે. તો આમાં તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમારે ફોર્મ 16 જોવાનું છે. મિત્રો, અહીંયા ખાસ સમજી લેવાનું કે આપણા એમ્પ્લોયર એટલે કે તમે જ્યાં નોકરી કરી રહ્યા છો એ સંસ્થા, બરાબર, તો એ સંસ્થા તમને ફોર્મ 16 પ્રોવાઈડ કરશે. ફોર્મ 16 માં બધી જ વિગતો હોય છે, માત્ર એને અહીંયા ફિલઅપ કરવાની છે, કયા કયા ખાનામાં એ આપણે જોવાનું હોય. તો અહીંયા મને ફોર્મ 16 જે મળેલું છે મારા ડિપાર્ટમેન્ટ તરફથી એ હું તમને બતાડું છું. એની અંદર ફોર્મ 16માં આપણે જઈશું. શરૂઆતમાં તમે અહીંયા જુઓ, ગ્રોસ સેલરી 776020, તો આ ગ્રોસ સેલરી છે. ટેક્સ ઓન એમ્પ્લોયમેન્ટ એટલે કે પ્રોફેશનલ ટેક્સ જે આપણો ડિડક્શન માટે જે કપાયો છે 2400, અહીંયા તમે જોઈ જ શકો છો જે ફોર્મ 16માં બતાવ્યું છે સેમ એ જ રીતે ત્યાં ફિલઅપ કરવાનું છે. તો 776020 આ જે છે એટલે કે 776020 રૂપિયા એ ગ્રોસ સેલરી છે. એમાંથી 2 નંબરની એને ડિડક્શન કાપેલી છે 2400 ટેક્સ. એના પછી એગ્રેટ, એનો મતલબ એવો થાય કે ઇન્કમ ચાર્જેબલ અંડર ધ હેડ સેલરી, એનો મતલબ કે તમારી ચાર્જેબલ સેલરી 773620 રૂપિયા થશે. તો અત્યારે આટલી વિગત આપણે ભરીએ. ચલો પહેલા ગ્રોસ સેલરી 776020 રૂપિયા, એ શરૂઆતમાં આપણે ક્યાં ભરીશું? અહીંયા 776020 રૂપિયા. એના પછી એલાઉન્સીસ નોટ એક્ઝેમ્પ્ટ, મેં તમને કીધું કે આ જે છે અત્યારે હાલ એમાં એમણે એચઆર અને બધું આમાં મિક્સ છે. ખરેખર આપણે બેઝિક સેલરી આમાંથી અલગ કરવાની છે. બેઝિક સેલરી તમારી આખી 12 મહિનાની ગણવી પડશે. 12 મહિનાની બેઝિક સેલરી અહીંયા ગણીને તમારે અહીંયા મૂકવી પડશે. એના સિવાય પછી અહીંયા એચઆરએ તમારે લખવાનું રહેશે. એ બે ભેગું થઈને તમારી ગ્રોસ સેલરી થશે. અત્યારે હાલ હું ડાયરેક્ટ અહીંયા લખું છું તમને બતાવવા માટે. એના પછી, કેમ કે આપણે ફોર્મ 16માં જે છે એમણે એચઆરએ અલગ બતાવ્યું નથી, ખરેખર આપણે અત્યારે હાલ જે નવા 2017-18 માટે એવું છે કે ગ્રોસ સેલરી ડાયરેક્ટ નથી લખવાની. આની અંદરથી તમારે એચઆરએ અને તમારું જે ઉપરનું જે છે બેઝિક સેલરી અલગ કરવાની છે. તો અહીંયા મિત્રો આપણે 776020માંથી બેઝિક સેલરી જ માત્ર અહીંયા લખીશું, બાકીનું જે એચઆરએ જે છે અહીંયા લખીશું. એમાં ડીએનએલ સાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું પણ આવી ગયું. ટૂંકમાં એ બધા ભથ્થા, બેઝિક સેલરી સિવાયના બધા ભથ્થા કે જેમનું ટોટલ બે ભેગું થઈને 776020 રૂપિયા થવું જોઈએ. ઓકે, એ પત્યા પછી અહીંયા ડિડક્શન એટલે ફરીવાર હું તમને બતાવી દઉં આની અંદર ડિડક્શન કેટલી છે. 2400 રૂપિયા માત્ર, બીજું કંઈ આમાં છે નહીં. તો 2400 રૂપિયા ક્યાં બતાવીશું? અહીંયા ડિડક્શન અંડર 16 પ્રોફેશનલ ટેક્સ. ઓકે, એ બતાવશો એટલે તમને અહીંયા તમે જોઈ લો 773620 ઇન્કમ ચાર્જેબલ અહીંયા ફોર્મ 16માં પણ એટલે આવી ગયું 773620 રૂપિયા. ઓકે, એટલે આટલે સુધી આપણે ક્લિયર. એના પછી નીચે જઈએ. પ્લેસ એચબીએ ઇન્ટરેસ્ટ, એચબીએ ઇન્ટરેસ્ટ એનો મતલબ કે હોમ લોન જો લીધી હોય તો હોમ લોનનો ઇન્ટરેસ્ટ અહીંયા બતાવવાનું છે. હાઉસ પ્રોપર્ટીનું ઇન્ટરેસ્ટ એ છે 77115 રૂપિયા. તો એ તમારે બેંકનું જે સર્ટિફિકેટ આવે આપણને લોન માટેનું, ઇન્ટરેસ્ટ માટેનું, એમાંથી ઇન્ટરેસ્ટની રકમ જે છે એ જ અહીંયા બતાવવાની છે. તો એ આપણે બતાવીશું 77115. હવે આ પહેલો વિભાગ પતી ગયો. બીજો વિભાગ જે છે ટાઈપ ઓફ હાઉસ પ્રોપર્ટી, એની અંદર તમને બે પોર્શન આપે છે, એક સેલ્ફ ઓક્યુપાઈડ અને એક લેટ આઉટ. સેલ્ફ ઓક્યુપાઈડનો મતલબ એવો થાય, જો અહીંયા ક્લિક કરીશ તો બધા અહીંયા ખાના બ્લેન્ક થઈ ગયા, બરાબર. તો માત્ર મારે શું ભરવાનું રહેશે? ઇન્ટરેસ્ટ પેએબલ એન્ડ બોરોડ કેપિટલ, એનો મતલબ કે એક જ ખાનું રહેશે. તો હવે અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા માત્ર જે ઇન્ટરેસ્ટ મેં તમને હમણાં બતાવ્યું કે ઇન્ટરેસ્ટ જે છે એ જ અહીંયા હોમ લોન જો લીધી હોય એનો ઇન્ટરેસ્ટ અહીંયા તમારે લખવાનું છે. માત્ર સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો આ એક જ વિગત ભરવાની રહેશે. પણ જો લેટ આઉટ હોય, લેટ આઉટનો મતલબ એવો થાય છે કે તમે ઘર મકાન કોઈને ભાડે આપેલું છે, જો ભાડે આપેલું હોય તો તમારું રેન્ટ જે મળતું હોય ગ્રોસ રેન્ટ એ તમારે અહીંયા લખવાનું રહેશે. એ રેન્ટ ઉપર જો કોઈ તમે TDS ચૂકવતા હોય લોકલ ઓથોરિટીને, એટલે કે
કોઈ પાણીનો ટેક્સ છે, પછી પ્રોફેશનલ ટેક્સ છે, પછી તમે પ્રોપર્ટી ટેક્સ છે, તો એ ઘર ઉપરનો ટેક્સ જે તમે લોકલ ઓથોરિટીને ચૂકવતા હોય તો તમને બાદ મળે છે, અહીંયા લખવાનું રહેશે. એન્યુઅલ વેલ્યુ આમાંથી આ બાદ થઈ જશે અને પછી એન્યુઅલ વેલ્યુ આવશે. એ વેલ્યુમાંથી 30% એન્યુઅલ વેલ્યુ અહીંયા બાય ડિફોલ્ટ લઈ લેશે. પછી ઇન્ટરેસ્ટ, જો એ મકાન ઉપર હોમલોન ચાલતી હોય તો હોમલોનનો ઇન્ટરેસ્ટ તમને મળવાપાત્ર છે, અહીંયા લખાશે. આ બધું થઈને પ્લસ માઇનસ થઈને લાસ્ટમાં અહીંયા હાઉસ પ્રોપર્ટીની રકમ આવી જશે. અત્યારે હાલ સેલ્ફ ઓક્યુપાઈડ છે, આપણે પોતાનું મકાન, હું અહીંયા મકાનમાં રહું છું તો સેલ્ફ ઓક્યુપાઈડ, અને આ મકાન લીધું એની લોન જે છે એ લોનનો ઇન્ટરેસ્ટ અહીંયા લખવાનું રહેશે. ફરીવાર આપણે જોઈ લઈએ, લોનની જે ઇન્ટરેસ્ટની એમાઉન્ટ હતી HBA 77115, અહીંયા આપણે લખીશું 77115. ઓકે, જેવું લખશો એટલે તમને અહીંયા માઇનસ 77115, શેમાંથી 7,73,620 માંથી આ ઇન્ટરેસ્ટ તમને બાદ મળે છે. એટલે હવે તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ B4ના જે પોર્શનમાં થઈ એ 6,96,505 એ તમારા અહીંયા મેચ થવી જોઈએ ફોર્મ 16માં. ગ્રોસ ટોટલ ઇન્કમ બધું થઈને 6,96,505, અહીંયા સુધી આપણે ક્લિયર. હવે તમને આગળ શું બતાવે છે? મેડિક્લેમ. મેડિક્લેમ અહીંયા આપણે કોઈ છે નહીં, 80U હેઠળ કોઈ હોય તો, 80CCG હેઠળ. એટલે ફોર્મ 16માં તમે જે ડોક્યુમેન્ટ તમે તમારા એમ્પ્લોયરને પ્રોવાઈડ કર્યા હોય તો અહીંયા એણે કપાત બતાવી જશે. અહીંયા આપણે પ્રોવાઈડ નથી કર્યા અથવા તો આપણે કોઈ મેડિક્લેમ ઉતાર્યો નથી તો કંઈ વાંધો નહીં, તો અહીંયા ક્લેમ નથી તો આપણે ત્યાં લખવાની જરૂર નથી. 6,96,505 અહીંયા 6,96,505 ત્યાં સુધી નેટ ઇન્કમ સુધી આપણે ક્લિયર, એટલે કે પહેલું પેજ આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણે સેકન્ડ પેજ ઉપર આવીએ. સેકન્ડ પેજ ઉપર આપણને 11 નંબરમાં રિબેટ મળે છે. એ બધી રિલીફ તમે અંડર સેક્શન 80માં મળે છે, 80CC, 80CCC, 80CCD, પણ આ બધું ભેગું થઈને જે ટોટલ ઇન્કમ છે એ જ આપણે જોવાની રહેશે, 3,18,604. બરાબર, ફરીવાર મિત્રો અહીંયા ધ્યાન આપો કે આની અંદર શું શું આપણને બાદ મળે છે. આ 80C હેઠળ GPF, પહેલાં તો GPFનું જે તમારો સેલરીમાં અંદર જે જમા થયું હોય, LIC નું પ્રીમિયમ તમે જે ભરતા હોય આખા વર્ષમાં, GIS માં જે તમારી કપાત થતી હોય, NSC માં કોઈ કપાત થતી હોય, PPF માં કોઈ કપાત થતી હોય, PLI તમે પોલિસી પ્રીમિયમ ભરતા હોય પોસ્ટમાં તો એનું પ્રીમિયમ, ટ્યુશન ફી. મિત્રો, જે બાળકો આપણા ભણે છે એની ટ્યુશન ફી તમારી, એ ટ્યુશન ફીમાં શું હોય છે, અલગ અલગ બધી પ્રકારની ફી હોય છે, પણ એમાંથી શિક્ષણ ફી એટલે કે ટ્યુશન ફી જ માફ મળે છે. તો જેટલા બાળકો છે એની ટ્યુશન ફીનો ટોટલ કરીને અહીંયા તમે લખવાનું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોય તો અહીંયા HBA પ્રિન્સિપલ, અહીંયા સમજવાની જરૂર છે કે HBA ઇન્ટરેસ્ટ પહેલાં આવી ગયું. હોમ લોન જે તમે લીધી એમાં બે પોર્શન હશે, એક ઇન્ટરેસ્ટ અને એક પ્રિન્સિપલ. એટલે તમે જે વ્યાજ લે છે એ વ્યાજ તમને આગળ આવી ગયું, પણ જે પ્રિન્સિપલ છે એ તમને અહીંયા બાદ મળે છે. તો પ્રિન્સિપલ તમારી એમાઉન્ટ જેટલી છે તમારી મૂળ રકમમાં, મૂડીમાં જમા થઈ જે રકમ બેંક થ્રુ જે સર્ટિફિકેટ મળ્યું એની રકમ અહીંયા લખશો. અધર, જો આના સિવાયનો કોઈ સોર્સ હોય તો અહીંયા લખશો. ટોટલ થઈને 3,18,604 રૂપિયા 80C હેઠળ બાદ મળે છે. ઓકે, તો અહીંયા આપણે ફરીવાર જઈશું. મિત્રો, થોડી થોડી વારે સેવ ડ્રાફ્ટ કરતા રહેવાનું, કારણ કે અહીંયા 15 મિનિટ સેશનની બહાર ના જતા રહીએ. ઓકે, હવે પાર્ટ સી આવ્યો, ડિડક્શન એન્ડ ટેક્સેબલ ટોટલ ઇન્કમ. એની અંદર મેં તમને પહેલું કીધું, 80C હેઠળ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે LIC પોસ્ટ, જે LIC છે ટૂંકમાં વીમા બધા, ડિફર NUT કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, GPF કે PPF છે એની કપાત, સબસ્ક્રિપ્શન ટુ સર્ટેન એજ્યુકેશન શેર્સ કે એવા કોઈ શેર તમે લીધા હોય સબસ્ક્રિપ્શન કર્યા હોય તો, અને ડિબેન્ચર્સ. બરાબર, તો આ તમામ કપાતો એ અહીંયા ટોટલ લખવાનું છે. તો આપણે બધામાં વહેંચતા નહીં, ટોટલ જે ઇન્કમ છે એ જ લઈ લઈએ આપણે. આની 3,18,604 રૂપિયા એ સીધા આપણે લખી નાખશું અહીંયા 80C માં, 3,18,604. બરાબર, એ તમે બતાવી દેશો અહીંયા. એટલે મિત્રો, ખાસ એ યાદ રાખજો કે અહીંયા તમે જેવું બતાવશો એટલે તમને અહીંયા સામે બતાવી દેશે કે 1.5 લાખ રૂપિયા. એનો મતલબ કે અહીંયા તમે ગમે તેટલી બતાવો કપાત, પણ તમને માત્ર 1.5 લાખ મળવાપાત્ર છે.
ફરીવાર સમજો, એનસીસી, સીસીસી, સીસીડી, સીસીડી 1-2, સીસીડી 2, સીસીજી, આ બધું તમે બતાવશો, તે છતાં પણ અહીંયા આ તમામમાંથી જે ટોટલ ઇન્કમ થશે એમાંથી 1.5 લાખ તમારો ખર્ચ બાદ મળશે. ઓકે, એ બાય ડિફોલ્ટ આવી જશે, અહીંયા કંઈ કરવાનું નથી. તમારે માત્ર આ જ રકમ ફોર્મ 16માંથી ભરવાની છે, એ મિસમેચ ના થાય એ ધ્યાન રાખવા. આ પોર્શન પૂરો થઈ ગયો. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તો ફરીવાર અહીંયા જશું, નીચે ફરીવાર જુઓ, 3,18,604, પણ એમાંથી આપણને માત્ર 1.5 લાખ મળવા પાત્ર છે. એ હવે કોઈ રિબેટ એવી રહી, રિબેટ યુએસ 87A, તો એ રિબેટ છે 0. નેટ ટેક્સ દર, ઓકે, આને કંઈ મેડિક્લેમ છે નહીં, બરાબર, અહીંયા પતી ગયું છે 1.5 લાખ. એના પછી કોઈ એવી કોઈ એને કપાત છે નહીં. અહીંયા જશું ફરીવાર, 80D હેઠળ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મિત્રો, જો સેલ્ફ અને ફેમિલી સાથે લીધું હોય તો તમે અહીંયા ક્લિક કરશો અને એનું પ્રીમિયમ અહીંયા લખશો. જો તમે સેલ્ફ એટલે કે સિનિયર સિટીઝન છો અને ફેમિલી માટે તમે લીધેલું છે તો તમે એનું અહીંયા લખશો પ્રીમિયમ. પછી જો પેરેન્ટ્સ માટે તમે વીમો ઉતાર્યો છે તો એનું પ્રીમિયમ અહીંયા લખશો. ટૂંકમાં અહીંયા તમે સિલેક્શન કરી લેવાનું છે. ખાસ કરીને વધારે પડતું આજ આવે છે સેલ્ફ અને ફેમિલી, આપણે જ્યારે પોતે રહેતા હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જ્યારે લેતા હોય ત્યારે અહીંયા લખીશું. મેડિકલ એક્સપેન્ડિચર આના સિવાયનું, જો તમે હેલ્થ પ્રીમિયમ સિવાયના જો મેડિકલ એક્સપેન્ડિચર કર્યા હોય તો એ પણ તમને અહીંયા મળવાપાત્ર છે. એ તમે ક્લિક કરીને અહીંયા તમારી સામે એમાઉન્ટ લખવાની રહેશે, બરાબર. તો આ મિત્રો થઈ 80D હેઠળની વાતો. જો મેડિક્લેમ ઉતાર્યો હોય તો અહીંયા બધું લખશો. એના પછી મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ડિપેન્ડન્ટ હુ ઇઝ અ પર્સન ઓફ વિથ ડિસેબિલિટી, એના માટેની કોઈ હોય તો તમે ડિપેન્ડન્ટ પર્સન વિથ ડિસેબિલિટી, તો એના માટેની જે કપાત છે એ તમે લખશો. અહીંયા કોઈ એવું આપણા કેસમાં છે નહીં. ઓકે, અહીંયા સોરી સિલેક્ટ કરી નાખીએ. મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ સ્પેશિયલ ડિસીઝીસ, કોઈ તમે સ્પેશિયલ ડિસીઝીસની કરી હોય, કોઈ સ્પેશિયલ રોગ હોય અને એ રોગની તમે કોઈ સારવાર કરી હોય અને એ તમે મેડિકલ જો ટ્રીટમેન્ટ બાદ મળતી હોય તો તમે અહીંયા ક્લિક કરીને સામે એનો પણ ખર્ચો લખી શકશો. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ઓફ હાયર એજ્યુકેશન, કોઈ હાયર એજ્યુકેશન માટે તમે કોઈ લોન લીધી હોય તો એનો ઇન્ટરેસ્ટ મળવાપાત્ર છે. રેસિડેન્ટ હાઉસ પ્રોપર્ટી, ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, તો કોઈ હાઉસ પ્રોપર્ટી રેસિડેન્શિયલ માટે લીધેલી હોય તો એની લોન પણ તમને સામે ઇન્ટરેસ્ટ મળવાપાત્ર છે. એલિજિબલ એમાઉન્ટ, ડોનેશન, સર્ટેન ફંડ્સ એન્ડ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશન, 80G હેઠળ તમારે મળવાપાત્ર છે, પણ અહીંયા લખાશે આ રીતે 80G હેઠળ એલિજિબલ એમાઉન્ટ. તમે કોઈ ડોનેશન આપ્યું હોય, દાન આપ્યું હોય ચેરિટેબલ ટ્રસ્ટમાં અને એને તમે સામે સર્ટિફિકેટ આપ્યું હોય તો તમને અહીંયા મળવાપાત્ર છે, પણ સામે ટાન નંબર ને બધું હોવું જરૂરી છે. તમે ભાડે રહેતા હોય તો રેન્ટ પેડ તમે જે કર્યું હોય એ લખશો. ડોનેશન ઓફ પોલિટિકલ પાર્ટી, કોઈ પોલિટિકલ પાર્ટીને તમે ડોનેટ કર્યા હોય પૈસા, બરાબર, અને એની જો રસીદ હોય તમારે તો અહીંયા તમે લખી શકશો. રોયલ્ટી ઓફ પેટન્ટ્સ, તમે કોઈ પેટન્ટ્સ લીધી હોય અને એની ઉપર જે રોયલ્ટી તમને ઇન્કમ મળી હોય તો અહીંયા તમે બતાવી શકશો. ઇન્કમ ફ્રોમ ઇન્ટરેસ્ટ એન્ડ સેવિંગ બેંક એકાઉન્ટ, આ મિત્રો ખાસ યાદ રાખો કે જે સેવિંગ બેંક એકાઉન્ટ, ખાલી એક એકાઉન્ટની વાત નથી કરતા, એકાઉન્ટ્સ તમારા જેટલા પણ સેવિંગ બેંક એકાઉન્ટ્સ છે એનું ઇન્ટરેસ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ તમારે અહીંયા લખવાનું રહેશે. ઇન કેસ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, જો કોઈ પણ પ્રકારની અપંગતા ધરાવતા હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે, જેમ કે સેલ્ફ વિથ ડિસેબિલિટી, તો ડિસેબિલિટી લખશો એટલે અહીંયા મિત્રો એમને 75,000 સુધી મળવાપાત્ર છે. અત્યારે હાલ અહીંયા કંઈ છે નહીં એટલે સિલેક્ટ કરીશું, પણ ઇન કેસ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી તો 80U હેઠળ 75,000 સુધી અહીંયા તમને મળવાપાત્ર છે, એટલે અહીંયા 75,000 લખવાના રહેશે. હાલ આ બધું બાદબાકી થઈને 5,46,510, તો આપણે ફોર્મ 16માં જોઈ લેશું 5,46,505. પણ હંમેશા યાદ રાખો કે અહીંયા બોલે ફોર્મ 16માં એ રીતે લખ્યું હોય નેટ ટુ નેટ, પણ ઇન્કમટેક્સ જે ફાઇલ કરતા હોય ત્યારે એ રાઉન્ડ ફિગર લઈ લેશે, એટલે 5 નહીં બતાવે, પણ પાછળ 0 બતાવવા માટે 5,46,510. હવે ટેક્સ પેબલ ઓન ટોટલ ઇન્કમ 21,802, એ આપણે અહીંયા મેચ કરીશું. 21,801
અહીંયા બતાવે છે, પણ આપણે આવ્યો 21802, એટલે અહીંયા કંઈ કરવાનું નથી કારણ કે આ બાય ડિફોલ્ટ છે બધું. પછી છે સેસ ઓન D3 ₹654, એજ્યુકેશન સેસ 3%, એના પછી એ એડ થયા પછી 22456 ટોટલ ટેક્સ એન્ડ સેસ બધું ભેગું થઈને 22456 તમારે પે કરવાના થાય છે. એના પછી જો કોઈ રિલીફ મળતી હોય તમને તો એ અહીંયા લખવાની રહેશે, પણ એ સબમિટ કરતા પહેલા ફોર્મ 10E તમારે સબમિટ કરવું પડશે. ટોટલ ટેક્સ પેએબલ 22455 અને લેક્સ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે TDS અહીંયા 30,000 કાપ્યો છે. આ 30,000 જે TDS બતાવે છે એ તમારા એમ્પ્લોયરે તમારા સેલેરી સ્લીપમાંથી કાપેલો છે 30,000 રૂપિયા, એટલે કે 22455 તમારે ભરવાના થાય છે ટેક્સ, પણ એની સામે ઓલરેડી તમારો 30,000 રૂપિયા TDS તમારા એમ્પ્લોયરે કાપી લીધો છે. તો તમારે ઉલટાના ટેક્સ પેએબલ નથી, તમારે રિફંડ લેવાનું થાય છે, એ પણ 7,545 વધારાનું રિફંડ તમારે ગવર્મેન્ટ પાસેથી લેવાનું થાય છે. તો હવે આ TDSની રકમ ક્યાં બતાવીશું 30,000. હવે ટેક્સ ડિટેલ, અહીંયા મિત્રો મેં તમને હમણાં જ વાત કરી કે ડિટેલ ઓફ ટેક્સ ડિડક્ટેડ સોર્સ ફ્રોમ સેલેરી, તમારા સેલેરીમાંથી જે TDS કપાયો છે એ અહીંયા બતાવો જોઈએ. ખરેખર એ નથી બતાવતું, અહીંયા 0,0 જ બતાવે છે બધામાં, બરાબર. આ અલગ અલગ છે, TDS છે, TDS 2 છે, TDS 3 છે, TDS એન્ડ ડિટેલ્સ ઓફ એડવાન્સ ટેક્સ, તમે પોતે સેલ્ફ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો અહીંયા બતાવવાનો છે, પણ એના માટે BSR કોડ, ડેટ ઓફ ડિપોઝિટ, તમે કઈ તારીખે બેંકમાં ભર્યા, એનો ચલન નંબર અને કેટલો ટેક્સ તમે પેડ કર્યો, જો એડવાન્સ ટેક્સ તમે ભરતા હોય તો અહીંયા બતાવવાનો છે. પણ હાલ અત્યારે આપણે ગવર્મેન્ટના કિસ્સામાં TDS કપાય છે આપણી સેલેરીમાંથી, તો આ પોર્શન આપણને કામનો છે. ડિટેલ ઓફ ટેક્સ ડિડક્ટેડ સોર્સ ફ્રોમ સેલેરી, હવે કેટલો કપાયો છે તો એના માટે મિત્રો ના બતાવતા હોય અહીંયા તો રિફ્રેશ એક વખત કરી દેવાનું, રિફ્રેશ કરશો એટલે તમને યસ પૂછશે. યસ કરશો એટલે રિફ્રેશ થઈને અહીંયા એમાઉન્ટ શો થવી જોઈએ. હવે પહેલાં જ મિત્રો મેં તમને અહીં બતાવી દીધું હતું માય એકાઉન્ટમાં જઈને કે વ્યૂ ફોર્મ 26AS ટેક્સ ક્રેડિટ, ત્યાં જ તમે જોયું કે ત્યાં 00 બતાવતા હતા, તો માત્ર અહીંયા રિફ્રેશ કરશો તો પણ એ 00 જ બતાવશે, કેમ કે ત્યાં કોઈ ક્રેડિટ અહીંયા બતાવતા નથી. ઓકે, નથી બતાવતા તે છતાં પણ તમે જોયું કે ફોર્મ 16માં એમણે 30,000 રૂપિયા કાપેલા છે. ઓકે, તો આપણે 30,000 રૂપિયા અહીંયા બતાવવા પડશે. તો એના માટે શું કરશું, તો અહીંયા ટેક્સ ડિટેક્શન એકાઉન્ટ નંબર એટલે કે ટાન નંબર તમારો લખવાનો રહેશે. કોનો? તમારા એમ્પ્લોયરનો, કે જેણે 30,000 રૂપિયા કાપ્યા છે. તો તમારા એમ્પ્લોયર એટલે કે તમારી સંસ્થા જે છે એને ફોર્મ 16 જે આપ્યું છે એના પ્રથમ પેજ ઉપર ટાન નંબર ઓફ ધ એમ્પ્લોયર. ઓકે, અહીંયા ટાન નંબર લખવાનો છે. તો આપણે ટાન નંબર ઓફ ધ એમ્પ્લોયર એટલે કે આ નંબર આપણે લખવાનો રહેશે, AHMA 05656A. ઓકે, આ તમારો થયો ટાન નંબર એમ્પ્લોયરનો. નેમ ઓફ ડિડક્ટર, એ ડિડક્ટરનું નામ લખવાનું છે કે કોના તરફથી કપાયો. તો અમારે જે નેમ ઓફ એડ્રેસ ઓફ ધ એમ્પ્લોયર, તો એમ્પ્લોયરનું અમારું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, તો અમે એટલું લખીશું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. ઇન્કમ ચાર્જેબલ અંડર સેલેરી, તો ટોટલ ઇન્કમ ચાર્જેબલ અંડર સેલેરી, એનો મતલબ કે તમારે ફરી વાર અહીંયા કોમ્પિટિશન ઇન્કમ ટેક્સમાં જવાનું અને ત્યાં ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ સેલેરી એટલે કે 77362077326 અહીંયા લખીશું 77362020. અને ત્યારબાદ તમારા ટોટલ ગ્રોસ સેલેરીમાંથી ટોટલ ટેક્સ ડિડક્ટેડ કેટલો કર્યો છે તો એ આપણે ફરી વાર અહીંયા સેકન્ડ પેજ ઉપર અહીંયા જોયું કે TDS મારો 30,000 રૂપિયા કાપ્યો છે. તો 30,000 રૂપિયા જે કાપ્યો છે એ આમાં શો નથી કરતા, પણ આપણે મેન્યુઅલી લખીએ છીએ. ઓકે, 30,000 લખ્યા પછી
અને આપણે સેવ કરી દઈશું. આટલું કર્યા પછી મિત્રો રિફ્રેશ નહીં મારવાનું હવે, કારણ કે તમે અહીંયા મેન્યુઅલ ફીડ કરી છે. જો તમે રિફ્રેશ મારશો તો પાછું એ 26 સાથે મેચ કરશે અને ઝીરો કરી દેશે. તો આટલી વિગત ભર્યા પછી નીચે જો વિગત હોય તો તમારે ભરવાની રહેશે, એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો. અત્યારે આપણે કંઈ કર્યું નથી, સેવ એન્ડ ડ્રાફ્ટ. હવે મિત્રો, ટેક્સિસ પેડ અંડર વેરિફિકેશન, આ લગભગ તો આમ તો લાસ્ટ પોર્શન આવી ગયો, કારણ કે આના પહેલાંનો પોર્શન આ છે 80G. 80G માં માત્ર તમે જેને ડોનેશન કર્યું છે તો એ તમે અહીંયા લખી શકો છો. જે ડોનેશન, જેને ડોનીનું નામ છે સામે, એ તમે અહીંયા લખશો. એનો પાન નંબર લખવો પડશે, કેટલી અમાઉન્ટ તમે કરી છે, તો એ બધું અહીંયા તમે વિગત ભરી શકશો. ડોનેશન્સ એન્ટાયર ફોર 100% ડિડક્શન. બધા ડોનેશન આપણને કપાત નથી મળતી પૂરી, 100% છે. અમુક છે 50% આવે છે, 100% છે, 50% છે, અલગ અલગ છે. ઓકે, એક જ કેસમાં વધારે હોય ડોની તો અહીંયા તમે એડ કરીને બીજું નામ તમે એડ કરી શકો છો. ઓકે, અત્યારે હાલ આપણે 80G હેઠળ કોઈ રીતે દાન આપેલું નથી, એટલે આપણે આ પોર્શનમાં આવી જશું. આ પોર્શનમાં જો કોઈ હોય જ નહીં કોઈ વિગત તો અહીંયા ભરવાની જરૂર નથી. ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન અહીંયા કંઈ કરવાનું નથી મિત્રો, કેમ કે આ ચાર પોર્શનમાંથી એક પોર્શન આપણે અહીંયા ફિલ કરી દીધો છે, એટલા માટે TDS ક્લેમ થઈ ગયો 30,000 રૂપિયા. હવે ટોટલ ટેક્સ પેડ અહીંયા તમારો આવી ગયો 30,000 રૂપિયા, અને એમાઉન્ટ પેએબલ, જે આપણે પેએબલ એમાઉન્ટ હતી અહીંયા, ફરી વાર તમને બતાવી દઉં, અહીંયા આપણે આગળ જયારે ફિલ કર્યું ત્યારે પેએબલ એમાઉન્ટ કેટલી હતી, ટોટલ ટેક્સ પેએબલ બધું થઈને 22,456, તો એ માઇનસ થઈ ગયું બધું થઈને કમ્પ્લીટ 30,000 માંથી. એ બાદ થઈ ગયું ને 75,40, એટલે 7,540 ઉલટાનું તમારે ગવર્મેન્ટ પાસેથી રિફંડ લેવાનું થયું. આ વિગતોમાં કંઈ ભરવાનું નથી, કેમ કે એગ્રીકલ્ચર ઇન્કમ આને બધું હોય, એક્ઝેમ્પશન ઓન ડિવિડન્ડ ઇન્કમ તો અહીંયા તમે બતાવી શકશો. અત્યારે આપણા કિસ્સામાં કંઈ છે નહીં. નેચર ઓફ ઇન્કમ, અહીંયા અલગ અલગ એલાઉન્સીસ છે, જેવું કંઈ વધારાનું હોય તો તમે ક્લિક કરીને અહીંયા ડિસ્ક્રિપ્શન કરી શકો છો. આવી કોઈ ઇન્કમ જે આના આના સોર્સ વગરની રહી ગઈ, આ ત્રણ સોર્સ છે એના સિવાયની કોઈ ઇન્કમ હોય વધારાની કે જે અહીંયા ન બતાવી શક્યા હોય તો તમે ક્લિક કરીને સામેનું ડિસ્ક્રિપ્શન કરી શકો છો. પણ યાદ રાખજો કે આ ડિસ્ક્રિપ્શન જો કરો છો તો સામે એના ડોક્યુમેન્ટ એ તમારી પાસે જોશે. જ્યારે ગવર્મેન્ટ માંગે કે ભાઈ આ વધારાનું તમે આ જોડ્યું છે તેનું ડોક્યુમેન્ટ લાવો, તે ડોક્યુમેન્ટરી તમારી પાસે માંગશે. ઓકે, અત્યારે આપણા કિસ્સામાં એવું કંઈ છે નહીં. પાર્ટી અધર ઇન્ફોર્મેશન, આ છે બેંક ડિટેલ. બેંકમાં તમને એ અને બી પોર્શન આપેલો છે. એ પોર્શન જે છે એ મિત્રો બેંકની ડિટેલ એવી ડિટેલ છે કે આ બેંકમાં જ તમારું આ જે રિફંડ છે, રિફંડની જે પ્રોસેસ થાય, એ પ્રોસેસ રિફંડ જ્યારે ગવર્મેન્ટ કરશે ત્યારે એ વિભાગમાં તમે જે બેંક ડિટેલ ભરેલી છે એ જ ખાતામાં કરશે. એટલે આ માત્ર જે બેંક ખાતું છે એમાં જ તમારી આ રિફંડ જશે. એટલે ધ્યાન રાખીને આ ભરવાનું છે. IFSC કોડ, બેંકનું નામ અને એકાઉન્ટ નંબર. જો આ સિવાયના કોઈ બેંક એકાઉન્ટ હોય તો તમે અહીંયા લખી શકો છો. હજી મારા 2 થી વધારે હોય તો તમે ક્લિક કરીને ત્રીજું ચોથું આ રીતે અલગ અલગ ખાતા ઉમેરી શકો છો. અત્યારે હાલ આપણે એક જ ખાતું અહીંયા પ્રાઇમરી એકાઉન્ટ રાખીએ છીએ. લાસ્ટ વેરિફિકેશન. વેરિફિકેશનમાં તમને બતાવ્યું છે નામ, અહીંયા આપણા ફાધરનું નામ. એના પછી આઈ ફર્ધર ડિક્લેર ધ કેપેસિટી એઝ પછી અહીંયા ખાલી રાખ્યું હશે તો ત્યાં આપણે લખવાનું છે ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે આપણે પોતે ભરીએ છીએ વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ. અહીંયા આપણો પાન કાર્ડ નંબર 100 જ હશે. અહીંયા હું જે સ્થળેથી ભર્યો છું એ સ્થળનું નામ લખીશ, માત્ર સિટીનું, એટલે હું અમદાવાદથી ભરું છું તો અહીં અમદાવાદ લખીશ. ડેટ એ બાય ડિફોલ્ટ ભરેલી જશે જે તારીખે તમે ભરતા હોય, અને લાસ્ટમાં આ તો ભૂલવાનું જ નથી, સેવ એન્ડ ડ્રાફ્ટ. ઓકે, તો મિત્રો 80G હેઠળ અત્યારે આપણે ભરવાની નથી, એટલે 1, 2, 3 અને 4 આ મેઇન વિગતો હતી જે ભરી દીધી. કોઈ ડોનેશન હોય તો જ અહીંયા જવાનું છે, અધર જવાનું નથી. અને જ્યારે 80G હેઠળ બધું તમે અહીંયા બતાવી દેશો ડોનેશન તમારું, એટલે એ ડોનેશન સીધું અહીંયા શો થશે. 80G એલિજિબલ એમાઉન્ટ ડોનેશન ઇન સર્ટેન ફંડ્સ એન્ડ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ્સ. આ ડાયરેક્ટ અહીંયા નથી ભરવાનું, પણ આ ક્યાં ભરશો? 80G અહીંયા. અહીંયા જ્યારે પણ આ બધી સંસ્થાનું બધું ભરાઈ જાય એટલે ક્યાંય ટોટલ તમને દેખાશે નહીં અહીંયા, પણ એનું ટોટલ ડાયરેક્ટ એ અહીંયા આવી જશે 80G માં, આની સામે. ક્લિયર? આટલી વિગતો ભર્યા પછી સેવ એન્ડ ડ્રાફ્ટ.
બધું થઈ ગયું. હવે મિત્રો પ્રિવ્યુ એન્ડ સબમિટ ક્લિક કરીશું એટલે તમને એક ઓકે નો મેસેજ આવશે. ઓકે કરશો તો અહીંયા તમારું આઈટીઆર 1 સહજ ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ ટેક્સ રિટર્ન એનો ડિટેલ્સ બધી પહેલા શો થઈ ગઈ છે કે તમે શું માહિતી ભરેલી છે, માહિતી બધી ચેક કરી લેવાની, કંઈ પણ ભૂલ હોય તો ફરીવાર આપણે જોઈ લેવાની. બધી ડિટેલ જોયા પછી લાસ્ટમાં તમારે ખાસ એ જોઈ લેવાનું કે ભાઈ 30,000 રૂપિયા જે આપણો ટીડીએસ હતો એમાંથી પેલી બધી ઇન્કમ ટેક્સ પેએબલ હતો 22,456 એ બાદ થઈ ગયા પછી આપણે 7540 રિફંડ લેવાનું થાય છે. તો એ રિફંડ અહીંયા 7540 ઓકે બતાવે છે અને એ કયા ખાતામાં આવશે તો અહીંયા એક નંબરના ખાતામાં, બેંક એકાઉન્ટમાં. ઓકે, બધી વિગતો ક્લિયર છે. બધી વિગતો ક્લિયર હોય તો તમારે અહીંયા સબમિટ બટન આપી દેવાનું છે. હજી પણ તમને એમ લાગતું હોય કે ના આ જોયા પછી કોઈ વિગત ખોટી છે તો તમે ફરીવાર એડિટ કરીને તમે એને સબમિટ કરી શકશો. અત્યારે હાલ મિત્રો સબમિટ થઈ ગયા પછી તમારે મિત્રો સબમિટ બટન દબાવશો એટલે આ રીતે એક મેસેજ આવશે, ત્યાં ઓકે કરીશું. ઓકે કરશો એટલે તમને બે ઓપ્શન આપશે. આઈ ઓલરેડી હેવ આધાર ઓટીપી, આઈ વુડ લાઈક ટુ જનરેટ આધાર ઓટીપી નાઉ. તો આપણે અહીંયા બે નંબર ઉપર ક્લિક કરીશું. એવું ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે નંબર દર્શાવ્યો છે મોબાઈલ નંબર એની ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા તમારે લખવાનો રહેશે. મારા મોબાઈલ ઉપર ઓટીપી આવ્યો એ અહીંયા મેં લખ્યો. નીચે અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરીશું, પછી સબમિટ. તો અહીંયા તમે ફોર્મ સબમિટ કરી દીધું, તમે અહીંયા વાંચી શકો છો. રિટર્ન સક્સેસફુલી ઈ વેરીફાઈડ, ડાઉનલોડ એકનોલેજમેન્ટ. તો અહીંયા તમે સક્સેસફુલી અપડેટેડ કરી દીધું, અપલોડ કર્યું, એનો ટ્રાન્ઝેક્શન આઈડી પણ તમને મળી ગયો અને ઈ વેરીફાઈડ વિથ ઇલેક્ટ્રોનિક ઈ વેરીફિકેશન કોડ પણ આપી દીધો. ફરીવાર આપણે ડેશબોર્ડ ઉપર જઈશું. ડેશબોર્ડ ઉપર જઈને આપણે રિટર્ન વ્યૂ કરીશું. પાન નંબર છે જ અહીંયા, ઇન્કમ ટેક્સ રિટર્ન સબમિટ. તમે જોઈ શકો છો 18-19 માટે એસેસમેન્ટ યર 18-19 એના માટે આઈટીઆર 1 આપણે ભરી દીધું છે. ઓરિજિનલ ફાઇલ રિટર્ન, એકનોલેજમેન્ટ નંબર આપણો આ છે અને સ્ટેટસ સક્સેસફુલી ઈ વેરીફાઈડ. મિત્રો જો અહીંયા ઈ વેરીફાઈડ નથી આવતું, માત્ર સબમિટેડ આવે છે, તો તમારે ઈ ફાઇલમાં જઈને અને ફરીવાર અહીંયા ક્લિક કરશો. ક્લિક કરીને ઈ વેરીફાઈ માટે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો એની લિંક આપેલી જ છે કે ક્લિક હિયર ટુ વ્યૂ યોર રિટર્ન્સ પેન્ડિંગ ફોર ઈ વેરીફિકેશન. અહીંયા ઈ વેરીફાઈ એટલા માટે સાથે સાથે થઈ ગયું કેમ કે અહીંયા બે કામ થયા. એક સબમિટ પણ થયું, સબમિટની સાથે ઈ વેરીફાઈ પણ કરી દીધું કે જેથી આપણે જે બેંગ્લોર મોકલવાની હાર્ડ કોપી અહીંયા મોકલવાની નથી રહેતી. તો અહીંયા બે કામ એક સાથે થયા. કારણ કે જે આધાર નંબર જે છે આધાર કાર્ડમાં, મારો મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો અને આધાર સાથે લિંક કરી અને વેરીફાઈ કરી દીધું. બરાબર, જો આધારમાં મોબાઈલ નંબર પેલો નહીં હોય તો તમને અહીંયા ઈ વેરીફાઈ બાકી બતાવશે. ઓકે, તો જ્યારે બાકી બતાવે અહીંયા ધારો કે ખાલી એમ લોકો સક્સેસફુલી સબમિટેડ એન્ડ પેન્ડિંગ ફોર ઈ વેરીફિકેશન, તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક હિયર ટુ વ્યૂ રિટર્ન્સ પેન્ડિંગ ફોર ઈ વેરીફિકેશન. અહીંયા ક્લિક કરશો એટલે જો વેરીફાઈ કરવાના બાકી હશે તો એવા રિટર્ન અહીંયા બતાવશે, પણ અત્યારે હાલ નો રિટર્ન્સ ફોર પેન્ડિંગ ઈ વેરીફિકેશન. ફરીવાર ડેશબોર્ડ હું જોઉં છું. વ્યૂ રિટર્ન્સ, ઇન્કમ ટેક્સ, સબમિટ. મિત્રો હવે આ રિટર્ન ફાઇલ થઈ ગયું છે, ઈ વેરીફાઈડ પણ થઈ ગયું, તો અહીંયા એમની સાઇટ ઉપર ત્યાં અપલોડ થઈ જશે ડેટા અને એ લોકો વેરીફાઈ કરીને બધો ડેટા કમ્પ્લીટ કરીને એક મહિનાની અંદર અથવા તો 1.5 મહિનાની અંદર એ પ્રોસેસ થઈને અને તમને મેઇલ થ્રુ આની જાણ થશે. પણ તમારે આ જે ડેટા ભર્યો એનો એકનોલેજમેન્ટ નંબર અહીંયા આપેલો છે એની ઉપર ક્લિક કરશો તો તમને એકનોલેજમેન્ટ નંબરનું આખું જે ફોર્મ હોય એ અહીંયા તમને જોવા મળશે અને એ ડેટા તમારે જો પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા ક્લિક કરશો એટલે ડાઉનલોડ પણ થઈ જશે પીડીએફ રૂપે અને તમે એની પ્રિન્ટ કાઢી શકશો. અને આઈટીઆર ફોર્મ જે આપણે ભર્યું એની પણ તમારે પ્રિન્ટ જોતી હોય તો અહીંયા ક્લિક કરશો તો એની પણ પ્રિન્ટ મળી જશે. આ આપણો એકનોલેજમેન્ટ નંબર આપણે યાદ રાખવાનો, તમને મોબાઈલ ઉપર પણ એક મેસેજ આવશે અને ઈમેલથી પણ જાણ થશે કે ભાઈ તમે
ઈ વેરિફિકેશન કરી દીધું છે અને તમારો ડેટા અપલોડ થઈ ગયો છે. છેલ્લે મિત્રો, આખો પ્રોસેસ પતી ગયા પછી અહીંયા લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં. લોગઆઉટ કરશો એટલે તમે મેસેજ આવશે, યુ હેવ બીન સક્સેસફુલી લોગઆઉટ. આ રિટર્ન જે છે એ તમારે 31 જુલાઈ, આવતી 31 જુલાઈ પહેલાં ભરવાનું છે. આ પ્રોસેસ કરવાની છે. જો આ રિટર્ન ફાઇલ નહીં થાય તો 31 જુલાઈ પછી મિત્રો 5,000 રૂપિયાનો દંડ થશે, અને આવતી 31 ડિસેમ્બર પછી જો આ રિટર્ન ફાઇલ થશે તો 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તો મિત્રો, જલ્દીથી 31 જુલાઈ પહેલાં આ તમે જોઈન પ્રોસેસ કરી શકો છો. ઘરે બેઠા તમે ઓનલાઈન રિટર્ન ફાઇલ કરી શકો છો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા નવા વિડીયો તમને ઉપયોગી હોય એવા હું લાવું છું. તો આવતા વિડીયોમાં કંઈક ઉપયોગી એવું નવું હશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબર બનજો. અસ્તુ.